કોલપાડના ઉમરાછી ગામે યુવા આગેવાનના મોત મામલે મોટો ખુલાસો થયો હતો। ગામના ગાંધી આશ્રમનું સંચાલન કરતી પત્ની પ્રેમી સંચાલક સાથે મળી અડધી રાત્રે હત્યાને અંજામ આપ્યો હતો। કોલપાડ તાલુકાના ઉમરાછી ગામે ગત તારીખ 15ના રોજ પૂર્વ સરપંચ વીરેન્દ્રસિંહ સેવાણીયાનું મોત થયું હતું। પોલીસે પત્નીના જણાવ્યા અનુસાર રાત્રે પાણી પીવા જતા સમયે ધાબા પરથી પડી જવાથી મોત થયું હતું। પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અગ્નિ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા હતા। જો કે આ શંકાને લઈ કીમ પોલીસ સાથે સાથે જિલ્લા એલસીબી તેમજ એસઓજી પણ તપાસમાં જોડાઈ હતી અને આખરે જિલ્લા એસઓજીને સમગ્ર બાબતે સફળતા મળી હતી। ઉમરાછી ગામે ગાંધી આશ્રમનું સંચાલન કરતી ડિમ્પલ વીરેન્દ્રસિંહ સેવાણીયા તેમજ અમદાવાદથી આશ્રમની વિઝિટ કરવા આવતા અધિકારી હેમંત ઉર્ફે પિન્ટુ હસમુખલાલ શર્મા વચ્ચે પ્રેમ હતો, જેથી પ્રેમી પ્રેમિકા હત્યા કરવા સુધી પહોંચી ગયા હતા। ઘટનાની રાત્રે પ્રેમિકા ડિમ્પલે પ્રેમી હેમંતને અમદાવાદથી બોલાવ્યો હતો અને મધ્ય રાત્રિએ હેમંતે મૃતક વીરેન્દ્રસિંહના માથામાં પેવર બ્લોકના ઘા મારી હત્યા કરી નાખી હતી। ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ પત્ની ડિમ્પલે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે લોહીના ડાઘા સાફ કર્યા હતા તેમજ પથ્થર પણ ધોઈ નાખ્યો હતો અને આખી ઘટનાને અકસ્માતમાં ખંપાવવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસની તલસ્પર્શી તપાસને લઈ આખી ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો અને પોલીસે મૃતકની હત્યારી પત્ની ડિમ્પલ તેમજ પ્રેમી હેમંત શર્માની અમદાવાદથી ધરપકડ કરી હતી।